અને જે લોકોએ મારી ચેનલને કરેલી છે છે એ લોકોનો ખૂબ ખૂબ આભાર સેવ બનાવવા માટે મેં ચોખાનો લોટ લીધો આ એક કિલો ચોખાનો લોટ છે અને એને આવી રીતે તપેલીમાં ભરી દેવાનો લેવલ કરીને વધારે દબાઈને નહીં ભરવાનો કેમકે આપણે આગળ જે પણ પાણીનું માપ લઈશું એ આ તપેલીના માપથી લેવાનું હોય છે તો આ રીતે જે પણ વાસણમાં તમારે લોટ સમાય એમાં ભરી દેવાનો અને લોટ અને પાપડિયો ખારો મેં મિની વેડ સ્કેલથી માપીને લીધું છે જેથી રેસીપી એકદમ પરફેક્ટ બને અને આ મિની વેટ સ્કેલની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે ત્યાંથી તમે આને ખરીદી પણ શકો છો હવે એ જ તપેલીથી આપણે બે તપેલી પાણી માપીને લેવાનું છે જે તપેલીમાં લોટ સમાયો હતો એ જ તપેલીથી બે તપેલી પાણી લીધું મેં પાણી ગરમ થાય ત્યાં સુધી એક ટેબલ સ્પૂન જીરું આપણે થોડું વાટી લઈએ અધકચરું વાટવાનું છે આને આ રીતે એને વાટી લઈશું દસથી પંદર લીલા મરચાં લીધા છે એને પણ ક્રસ કરી લઈએ વધારે તીખું કે મોળું જેવું તમારે જોઈએ એ પ્રમાણે તમે રાખી શકો છો પાણી ગરમ થઈ ગયું છે તો સૌથી પહેલાં આપણે આમાં મીઠું એડ કરીશું મેં બે ટી લીધું છે તમે સ્વાદ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો વાટેલું જીરું એડ કરીએ આનું ઢાંકણું ઢાંકી દઈશું જેથી પાણી ફરીથી ઉકળવા લાગે ફિટ નથી ઢાંકવાનું પાણી ઉકળવાનું શરૂ થાય એટલે ઢાંકણું આ રીતે અડધું કરી દેવાનું પાંચ મિનિટ જીરું અને મીઠું ઉકળી ગયું છે હવે આપણે આમાં વાટેલા મરચાં એડ કરીએ ફરીથી અડધું ઢાંકી દો ને ઉકળવા દો આને દસ મિનિટ થઈ છે આને ઉકળતા હવે આમાં પાપડિયો ખારો એડ કરીએ મેં વીસ ગ્રામ પાપડિયો ખારો લીધો છે અને આ કોઈ પણ કરિયાણાની દુકાનમાં તમને મળી જશે આ રીતે અડધું ઢાંકવાનું જો પૂરું ઢાંકણું ઢાંકી દેશો તો આધણ ઉભરાઈને બહાર નીકળે કિનારીથી એને મિક્સ કરી લઈએ આધણને ફૂલ ગેસ ઉપર જ આપણે ઉકાળવાનું છે પાણી ઉકળ્યા પછી એક્ઝેક્ટ મેં આધણને પંદર મિનિટ ઉકાળી લીધું છે હવે આમાં ચોખાનો લોટ એડ કરીએ અને ગેસની ફ્લેમ સ્લો કરી દઈશું અત્યારે ચોખાના લોટને મેં પહેલાંથી જ ચાળી લીધો છે હવે વેલણથી આને મિક્સ કરતા જઈએ જો વધારે ક્વોન્ટિટીમાં બનાવતા હો તો લાકડાની સ્ટીકથી આને મિક્સ કરવાનું તો એ વધારે ઇઝી રહે અત્યારે ઓછી ક્વોન્ટિટીમાં છે એટલે વેલણથી આપણે આને મિક્સ કરી શકીશું જે લોટ એડ કર્યો તો એ મિક્સ થઈ ગયો છે તો બાકીનો એડ કરીએ જો જૂના ચોખાનો લોટ હોય તો એમાં પાણીની ક્વોન્ટિટી વધારે જોઈએ એટલે ફર્સ્ટ ટાઈમ જો તમે બનાવતા હોય તો થોડો કોરો લોટ રહેવા દેવાનો બધું એડ કર્યા કરતા અને પછી તમને જરૂર લાગે તો બાકીનો થોડો એડ કરી દેવાનો એટલે ચોખાની ક્વોલિટી ઉપર આની પાણી કેટલું યુઝ થશે ડિપેન્ડ હોય નીચે ઉતારીને એને મિક્સ કરતા જાઓ સહેજ પણ કોરો લોટ ના રહે એ રીતે આને મિક્સ કરવાનું છે નહીં તો એમાં કણી પડે કોરો લોટ રહી જાય તો બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે હવે એક તવીને ગરમ કરવા માટે મૂકો અને એની ઉપર આ ખીચાનું તપેલું મૂકી દો અને આને ધીમા ગેસે દસ મિનિટ હજુ રહેવા દેવાનું છે હવે જે પિત્તળનો સંચો આવે છે સેવ પાડવાનો એ મેં લીધો છે ને આ રીતની મોટી સેવની જે જાળી આવે એ આપણે લેવાની છે તો સંચાને ને જાળીને આપણે તેલ લગાવી દઈએ જાળી સંચામાં મૂકી દઈએ હવે અને આમાં ખીચું ભરી દઈએ હવે આમાંથી સેવ બનાવીએ આપણે આ રીતે સેવ બનાવતા જવાનું છે તમારે બહુ ઉપરા ઉપરી ના આવે એનું ધ્યાન રાખવાનું નહીં તો એને સુકાતા વધારે વાર લાગે જો તમને તાપમાં બરાબર ના દેખાયું હોય તો હું તમને આ રીતે બતાવી દઉં કે આ રીતની આપણે સેવ મેં નાની નાની બનાવી છે એને સુકાવા દેવાની મેં ત્રણ દિવસ સેવને સુકવી લીધી છે અને હવે આ સરસ સુકાઈ ગઈ છે તો હવે હું તમને આને તળીને બતાવું છું તો એને તળવા માટે મેં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે તેલ એકદમ સરસ ગરમ થાય પછી આપણે સેવ તળવાની તેલ ગરમ થઈ ગયું છે ગેસની ફ્લેમ હાઈ જ રાખવાની છે થોડું એને પ્રેસ કરો કેમ કે આ ઉપરા ઉપરી હોય એના લેયર એટલે થોડું દબાવશો તો એ સરસ તળાશે ફેરવી દો એને અને એક પ્લેટમાં લઈ લઈએ અને બીજી એક તળી લઈએ અને ફાસ્ટ ગેસ ઉપર જ તળવાની તો સરસ ખીલશે એ હવે આને સર્વિંગ ડીશમાં લઈ લઈશું હવે આપણી ચોખાના લોટની સેવ સર્વિંગ માટે તૈયાર છે આ સેવ ખાવામાં એકદમ સોફ્ટ બને છે અને જે સુકાઈ ગયેલી સેવ છે એને તમે એરટાઈટ ડબ્બામાં ભરીને આખા વરસ માટે સ્ટોર કરી શકો છો આઈ હોપ તમને મારી આજની રેસીપી પસંદ આવી હશે